हेलो स्टूडेंट, केम छो? मजा मा? साईराम। हवे धोरण 12 चेप्टर नंबर 4 रासायणिक गतिकी नी अंदर लास्ट टॉपिक मा आपणे अभ्यास कर्यो हतो प्रक्रिया क्रम। एटले शुं? एना उपरथी वेग अचळांक के ना एकमो जे खूब ज अगत्यनो पॉइंट हतो। हवे नेक्स्ट फेक्टर रासायणिक गतिकी मा प्रक्रिया नी आण्विकता विषे नोंध लखो। मोस्ट आईएमपी 42 मार्क के माथी प्रक्रिया क्रम ने आण्विकता वच्चे नो भेद स्पष्ट करो, अथवा एमाथी नाना नाना प्रश्नों एमसीक्यू टाइप ना प्रश्नों पण निकळे छे। तो चालो शुरू करिए। आण्विकता के ने कहेवाय? आण्विकता मोलेक्युलरिटी एटले शुं? तो के प्राथमिक प्रक्रिया मां भाग लेती स्पीसीज એટલે અણુ, પરમાણુ કે આયન ની સંખ્યા શું? પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતી અણુ, પરમાણુ કે આયન ની સંખ્યા જે એકબીજા સાથે સીધા જ અથડાઈને એટલે કે સંઘાત અનુભવીને निपज मा रूपांतर थाय तो तेने शुं कहेवामां आवे छे? आण्विकता। आण्विकता एटले प्राथमिक एटले प्रारंभिक सिंपल रिएक्शन, एमां भाग लेता अणु परमाणु आयननी संख्या जे एकबीजा साथे अथड़ाईने निपज मां रूपांतर थाय, तो ते संख्याने जे ते प्रक्रियानी आण्विकता कहे छे। तो प्रक्रियानी आण्विकता એટલે શું? પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લેતે સ્પીસીઝ અણુ પરમાણુ કે આયનોની સંખ્યા કે જે એકબીજા સાથે સીધા જ અથડાય અને નિપજમાં રૂપાંતર થાય એટલે કે પ્રક્રિયા પૂર્ણ કરે છે, તો આ સંખ્યાને આણ્વિકતા કહે છે। હવે આણ્વિકતા છે એ ફક્ત પ્રારંભિક એટલે એક જ તબક્કામાં રૂપાંતર થતું હોય પ્રક્રિયકનું નિપજમાં, એવી પ્રક્રિયા માટે લાગુ પાડી શકાય। જટિલ અથવા સંકીર્ણ પ્રક્રિયા માટે આણ્વિકતાનો કોઈ અર્થ નથી, એના માટે લાગુ પાડી શકાય નહીં। જટિલ અથવા તો સંકીર્ણ પ્રક્રિયા કેને કહેવાય? તો કે જ્યારે કોઈ પણ પ્રક્રિયા એક કરતા વધુ તબક્કામાં થતી હોય, બરોબર, તો એક કરતા વધુ તબક્કામાં થતી હોય તો એનો વેગ કઈ રીતે નક્કી કરવો એ આપણે 10મા ચેપ્ટરમાં થોડુંક આવી ગયું હતું, પણ ફંડામેન્ટલી આ ટોપિકમાં આવશે અને એનો પ્રક્રિયા ક્રમ શું છે, એની આણ્વિકતા શું છે એની ચર્ચા આવશે। પણ આણ્વિકતા છે એ ફક્ત પ્રારંભિક પ્રક્રિયા માટે લાગુ પડી શકે છે, જટિલ પ્રક્રિયા માટે લાગુ પડતું નથી, બરોબર। નેક્સ્ટ પોઈન્ટ, એક આણ્વીય પ્રક્રિયા, તો એક આણ્વીય પ્રક્રિયામાં કઈ? તો કે એમાં એક જ અણુ છે એ પ્રક્રિયા અનુભવે, જેમ કે એમોનિયમ નાઇટ્રાઇટ એનું વિઘટન થાય N2 અને 2 મોલ H2 બને, તો આ એક આણ્વીય પ્રક્રિયા કહેવાય। NH4Cl એમોનિયા વત્તા HCl, કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા CO2, તો આ જે પ્રક્રિયા છે એને કેવી કહેવાય છે? એક આણ્વીય પ્રક્રિયા, બરોબર। તો આ એક આણ્વીય પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકના એક એક અણુ છે। હવે દ્વિઆણ્વીય પ્રક્રિયા, દ્વિઆણ્વીય પ્રક્રિયામાં તો કે બે અણુ ભાગ લે, જેમ કે 2 મોલ HI નું વિઘટન થાય H2 ને I2 બને, તો અહીં 2 HI ના અણુ એકબીજા સાથે અથડાય H2 ને I2 બને, અથવા H2 વત્તા Br2 H2 HBr, કેટલા અણુ છે? એક એક અણુ। તો પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીઝ ની સંખ્યા એક જેમ એક, એટલે અહીં શું થશે? તો કે દ્વિઆણ્વીય H2 વત્તા Cl2 ગિવ્સ 2 મોલ HCl, તો આ દ્વિઆણ્વીય પ્રક્રિયા થઈ।
त्रिआणविक प्रक्रिया। तो एमा उदाहरण लईए, SO2 वत्ता O2 गिव्स SO3, संतुलन करो बे मोल, NO वत्ता Cl2 NOCl बे मोल, आणविकता बे ने एक त्रण, बे ने एक त्रण, NO वत्ता O2 NO2, संतुलन करो ताई बे मोल, बे ने एक त्रण, तो आनी आणविकता केवी थई त्रिआणविक। अहीं एक आणविक प्रक्रिया आ बे बे अणु जोड़ाय छे तो द्विआणविक, अहीं त्रण अणु एक साथ अथड़ाय एटले के त्रिआणविक। त्रण थी वधु आणविकता छे ए पॉसिबल नथी, कारण के एक साथ अथड़ाय तो ए मेक्सिमम छे ई बे के त्रण अथड़ाई सके, एक बे के त्रण, एटले के चार चतुर्थाणविक पंच आणविक एवी प्रक्रिया अथवा बहु आणविक प्रक्रिया शक्य नथी, कारण के ई बधी प्रक्रिया प्रारंभिक नथी रहती, ई प्राथमिक प्रक्रिया रहती नथी, बराबर। तो पहला अहीं व्यवस्थित आणविकतानी व्याख्या जोवो अने त्यार बाद एक आणविक द्विआणविक अने त्रिआणविक ना उदाहरण जोवो। वधुमां ए त्रिआणविक करता वधु शा माटे शक्य नथी एनी चर्चा जोईए, पहला व्यवस्थित आटलू जोई लियो। હવે પ્રક્રિયાની આણ્વિકતામાં એક આણ્વિકતા દ્વિઆણ્વિકતા અને ત્રિઆણ્વિકતા સુધી શક્ય છે, પરંતુ બહુ આણ્વિકતા છે એ પોસિબલ નથી, કારણ કે એ પ્રક્રિયા કેવી થઈ જશે, જટિલ। જેમ કે પોટેશિયમ ક્લોરાઇડ ની FeSO4 સાથે સલ્ફ્યુરિક એસિડ ની હાજરીમાં પ્રક્રિયા કરતા KCl ફેરિક સલ્ફેટ અને H2O આ રેડોક્સ પ્રક્રિયા છે, જેમાં તત્વયોગી પ્રમાણ 1:6:3 સંતુલન કરી નાખવાનું, અહીં 3 અને અહીંયા 3, તો આમાં જોઈએ તો આણ્વિકતા કેટલી 1+6+3 એટલે કે 10, તો 10 આણ્વિકતા હોય તો એ પ્રક્રિયા શક્ય નથી, કારણ શું, તો કે આ પ્રક્રિયા એક કરતા વધુ તબક્કામાં થાય અને તે દ્વિતીય ક્રમની કહેવાય। એ કયા ક્રમની પ્રક્રિયા થશે, દ્વિતીય ક્રમની, બરાબર ધ્યાન રાખજો। નેક્સ્ટ પોઈન્ટ કે પ્રાથમિક અથવા પ્રારંભિક દ્વિઆણ્વીય અને ત્રિઆણ્વીય પ્રક્રિયાની આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ સમાન થશે, ખૂબ જ અગત્યનો પોઈન્ટ। જેમ કે આ પ્રક્રિયા છે એ જટિલ છે, કે જેમાં આણ્વિકતા જોઈએ તો 10 છે, તો 10 એ 10 છે એક સાથે અથડાતા નથી, પણ એ પ્રક્રિયા એક કરતા વધુ તબક્કામાં થાય, એક કરતા વધુ તબક્કામાં થાય એ પ્રક્રિયાને જટિલ પ્રક્રિયા કહેવાય, સંકીર્ણ પ્રક્રિયા કહેવાય, બરોબર। પરિણામે એ તબક્કાવાર પ્રક્રિયા થતી હોય તો એનો વેગ છે એ ધીમો તબક્કો હોય, ધીમો તબક્કો વેગ નિર્ણાયક બને। કઈ રીતે બને આપણે એક્ઝામ્પલ લેશું, પણ અહીં આપેલ પ્રક્રિયા છે દ્વિતીય ક્રમની છે, જ્યારે પ્રાથમિક અથવા પ્રારંભિક દ્વિઆણ્વીય અને ત્રિઆણ્વીય પ્રક્રિયાની આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ કેવો છે, સમાન। દાખલા તરીકે બરાબર ધ્યાન રાખજો, H2+I2 gives 2 mole HI, આનું વિકલનીય વેગ સમીકરણ લખું તો વેગ બરાબર k H2 ની સાંદ્રતાની 1 ઘાત I2 ની સાંદ્રતાની 1 ઘાત, આણ્વિકતા કેટલી, આણ્વિકતા તો કે 1:2, પ્રક્રિયા ક્રમ કેટલો, પ્રક્રિયા ક્રમ તો એની ઘાતાંક 1+1 એટલે 2। બીજું ઉદાહરણ આપું, SO2+O2 gives SO3, આનો વેગ બરાબર k SO2 ની સાંદ્રતાનો વર્ગ O2 ની સાંદ્રતાની 1 ઘાત, તો આણ્વિકતા
प्रक्रिया क्रम प्राथमिक अथवा प्रारंभिक हो जो एच टू वत्ता बी आर टू नु एक्साम्पल लो टू मोल एच बी आर तो अहीं आण्विकता गणो प्रक्रिया क्रम में तो प्रक्रिया क्रम के एक वत्ता तो अहीं आण्विकता तो प्रक्रिया क्रम बे तो आ प्रक्रिया जटिल प्रक्रिया एक करता तबका में प्रक्रिया आ साकड़ प्रक्रिया कई प्रक्रिया साकड़ चेन रिएक्शन जेनु डिटेल में एटलू बधु तमारे आवतु नथी ने मां जावानी जरूर पण नथी बराबर पण कहेवानो मतलब आ डायरेक्ट प्रारंभिक प्रक्रिया छे H2 ना I2 जोड़ाय HI बने परंतु अहीं H2 ने BR2 छे ए जोड़ाय अने HBr छे डायरेक्ट बनतो नथी बराबर खाली जाण माटे के भाई H2 होय तो एमां विघटन थाय पहला हाइड्रोजन परमाणु बने बीजा तबक्कामां BR2 हाइड्रोजन साथे जोड़ाय HBr वत्ता ब्रोमीन मुक्त मूलक बने विघटन थी बी आर टू हाइड्रोजन साथ प्रक्रिया कर HBr वत्ता मुक्त मूलक ब्रोमीन वड़ी पाछो आ ब्रोमीन मुक्त मूलक एच टू साथ प्रक्रिया कर HBr बनावे वत्ता हाइड्रोजन तो एक करता वधु तबका में प्रक्रिया थाय एटले की जटिल प्रक्रिया छे बरोबर परिणामे शुं थशे एनी आण्विकता अने प्रक्रिया क्रम समान नथी बराबर ध्यान राखजो मोस्ट टाइम बिफोर एमसीक्यू गुजसेट अने गुजरात बोर्ड में आ क्वेश्चन पूछाई सके के आपेल प्रक्रिया माटे आण्विकता अने प्रक्रिया क्रम क्यो थशे बरोबर आमां तो आण्विकता प्रक्रिया क्रम समान आमां आण्विकता प्रक्रिया क्रम समान परंतु जटिल प्रक्रिया हो सकते नहीं स्पेसिफिक उदाहरण द्वारा जो है थी दाखला तरीके हाइड्रोजन पेरोक्साइड नु आयोडाइड उद्दीपक हाजरी में आल्कलाइन मध्यम विघटन थाय पानी अने ऑक्सीजन बने छे संतुलन करो ताय बे अने बे हवे आ प्रक्रिया मां आयोडाइड छे उद्दीपक तरीके वर्ते छे परंतु आनो विकलनीय वेग समीकरण लखू तो वेग बराबर के हाइड्रोजन पेरोक्साइड नी सांद्रता नी एक घात आयोडाइड आयन नी सांद्रता नी एक घात एटले के प्रक्रिया क्रम एक वत्ता एक एटले बे द्वितीय क्रम ने थी क्या क्रम ने थी द्वितीय क्रम ने तो कोई ने वो प्रश्न आवे के सर बे मोल छे तो द्विआण्विक छे तो ए द्वितीय क्रम ने थी ने पण अहीं जो वेग केना ऊपर आधार राखे छे हाइड्रोजन पेरोक्साइड नी सांद्रता नी एक घात अने आयोडाइड आयन नी सांद्रता नी एक घात बन्ने नी सांद्रता ऊपर आधार राखे छे कई रीते जो तो आपेल प्रक्रिया बे तबक्का मां थाय छे तबक्को एक हाइड्रोजन पेरोक्साइड आयोडाइड नी हाजरी मा H2O वत्ता IO माइनस वन आने कहवाय हाइपो आयोडस आयन आने केवुं कहवाय हाइपो आयोडस आयन तबक्को बे हाइड्रोजन पेरोक्साइड नो बीजो अणु हाइपो आयोडस आयन साथे
હાઇપોઆયોડસ આયન સાથે પ્રક્રિયા કરી H2O વત્તા O2 વત્તા આયોડિન. આ પ્રક્રિયા છે એક તબક્કામાં મેં લખી, પણ એક્ચ્યુઅલી બે તબક્કામાં થાય છે. હવે બંને તબક્કામાં, પહેલા તબક્કામાં જુઓ કેના કેના ઉપર આધાર રાખે છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ અને આયોડાઇડ ઉપર. બીજા તબક્કામાં હાઇડ્રોજન પેરોક્સાઇડ અને હાઇપોઆયોડસ આયન ની સાંદ્રતા ઉપર આધાર રાખે. બંને તબક્કા છે દ્વિઆણ્વિક છે, એક ને એક બે, એક ને એક બે દ્વિઆણ્વીય છે. તો વેગ કેના આધારે નક્કી કરવો, તો કે આ ધીમો તબક્કો છે, ધીમો વેગ નિર્ણાયક. આ ઝડપી છે. તો જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એક કરતા વધુ તબક્કામાં થતી હોય તો ત્યારે પ્રક્રિયાનો વેગ છે એ સૌથી ધીમો તબક્કો હોય એના સંદર્ભમાં નક્કી કરવાનું, જે તેનો વેગ નિર્ણય થશે. હવે આ દરેક તબક્કો છે એ પ્રારંભિક કહેવાય, એ પણ સમજજો. દરેક તબક્કો છે એ કેવો કહેવાય, પ્રારંભિક એટલે પ્રાથમિક, અને કુલ એનો ટોટલ મારું એટલે એ જટિલ થઈ જાય. ગિવ્સ 2 મોલ H2O વત્તા O2 આયોડાઇડ આયોડાઇડ ઉડે, હાઇપોઆયોડસ હાઇપોઆયોડસ ઉડે. એક્ચ્યુઅલી હાઇડ્રોજન પેરોક્સાઇડ નું વિઘટન જ થયું, પણ એમાં આયોડાઇડ છે એ અહીં વપરાણો અહીંયા ઉત્પન્ન થયો એટલે ઉદ્દીપક તરીકેનું કામ કરે, પણ એનો પાર્ટ છે, ઇનિશિયેટર કોણ છે, આયોડાઇડ આયન. તો એની સાંદ્રતા ઉપર આધાર રાખે, માટે વેગ બરાબર, વેગ બરાબર કે H2O2 ની સાંદ્રતા ની એક ઘાત, આયોડાઇડ ની સાંદ્રતા ની એક ઘાત. આણ્વિકતા એક, પ્રક્રિયા ક્રમે એક ને એક બે, આણ્વિકતા એક ને એક બે. તો કોઈ પણ એક કરતા વધુ તબક્કામાં થતી હોય, હજી તમને હું યાદ અપાવી દઉં, તો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ SN1 રિએક્શન OH ની હાજરીમાં, તો એમાં બે તબક્કામાં થતું હતું. પહેલા તબક્કામાં કાર્બોકેટાયન બનતો હતો, અને બીજા તબક્કામાં કાર્બોકેટાયન ન્યુક્લિયોફાઇલ સાથે જોડાઈ અને તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ બનાવતો હતો. પહેલો તબક્કો છે એ ધીમો છે, વેગ નિર્ણાયક છે, માટે ફક્ત પ્રક્રિયાથી ની સાંદ્રતા ઉપર આધાર રાખે, માટે એને કહેવાય એક આણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બરોબર, આ પ્રક્રિયા બે તબક્કામાં થતી હતી. ફરી પાછું SN1 રિવાઇઝ કરવું હોય તો કરી લેજો. આ SN1 મુજબ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ માંથી તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાઇન, જે ધીમો છે એટલે વેગ નિર્ણાયક છે, તો એની આણ્વિકતા કેટલી છે, એક. કેના ઉપર આધાર રાખે છે, પ્રક્રિયાર્થી ઉપર, સબસ્ટ્રેટ ઉપર. જ્યારે ન્યુક્લિયોફાઇલ નિર્બળ હોય, પ્રબળ હોય, એનાથી કઈ મેટર નથી, એ તો કાર્બોકેટાઇન સાથે જોડાય જ જવાનો છે. કહેવાનો મતલબ કે આણ્વિકતાની અંદર પ્રારંભિક પ્રક્રિયા હોય કે એક બે કે ત્રણ અણુ એકબીજા સાથે અથડાય અને નિપજમાં રૂપાંતર થાય, ત્યારે દ્વિઆણ્વીય અને ત્રિઆણ્વીય પ્રક્રિયાની પ્રક્રિયા ક્રમની આણ્વિકતા સમાન હોય, પણ શરત એ કે એ પ્રારંભિક પ્રક્રિયા અથવા પ્રાથમિક પ્રક્રિયા હોવી જોઈએ. જટિલ પ્રક્રિયા હોય તો એની આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ સમાન થતા નથી. જેમ કે આપેલ પ્રક્રિયા છે એમાં 10 અણુ છે, તો 10 એક સાથે અથડાય એ પોસિબલ નથી. તો તબક્કાવાર પ્રક્રિયા થાય તો એ ક્યાં ક્રમની હતી, દ્વિતીય ક્રમની. બીજું ઉદાહરણ લીધું આપણે, હાઇડ્રોજન પેરોક્સાઇડ નું આયોડાઇડ ની હાજરીમાં વિઘટન થાય, પાણી અને ઓક્સિજન ઉત્પન્ન કરે. આપેલ પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ એ હાઇડ્રોજન પેરોક્સાઇડ આયન ની સાંદ્રતા, હાઇડ્રોજન પેરોક્સાઇડ ની સાંદ્રતાના સમપ્રમાણમાં આયોડાઇડ આયન ની સાંદ્રતાના સમપ્રમાણમાં છે, એટલે એક ને એક બે, પ્રક્રિયા ક્રમ બે ની આણ્વિકતા બે. પણ આ નહીં લેવાનું, બે તબક્કામાં થાય છે. પહેલા તબક્કામાં આણ્વિકતા બે છે, બીજા તબક્કામાં આણ્વિકતા બે છે, પરંતુ વેગ કેના આધારે નક્કી કર્યો, તો કે જે ધીમો તબક્કો હતો એના આધારે. હવે એવો પ્રશ્ન ના થવો જોઈએ, સર આ બે માંથી ધીમો કયો છે એ કેમ ખબર પડે. એક ને એક વાત કરું કે એ પ્રાયોગિક રીતે નક્કી કરવું પડે, સૈદ્ધાંતિક રીતે નક્કી થઈ શકે, પણ ક્યારે, પ્રારંભિક પ્રક્રિયા માટે. બાકી જટિલ પ્રક્રિયા હોય તો એના માટે અભ્યાસ કરવો જ પડે. ત્રણ તબક્કામાં પ્રક્રિયા થાય, પહેલો બીજો ત્રીજો, તો એમાં પહેલો ધીમો હોઈ શકે,
બીજો તબક્કો ધીમો હોઈ શકે ને ત્રીજો તબક્કો ધીમો હોઈ શકે એ કેમ ખબર પડે તો ત્યાં આપણે પ્રેક્ટિકલ કરવું પડે બરોબર તો આ આણ્વિકતાનો આટલા પોઈન્ટ જોઈ લ્યો હજી આણ્વિકતાનો પોઈન્ટ કન્ટિન્યુ છે હવે આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ વચ્ચેનો તફાવત બે માર્કમાં પૂછાઈ શકે વ્યાખ્યા આણ્વિકતા એટલે પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા અણુ પરમાણુ આયનની સંખ્યા જે એકબીજા સાથે જોડાય અથડાય અને નિપજમાં રૂપાંતર થાય જ્યારે પ્રક્રિયા ક્રમ એટલે પ્રક્રિયાના વેગ છે પ્રક્રિયકની સાંદ્રતાના યોગ્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે આ ઘાતાંકને પ્રક્રિયાનો ક્રમ કહે છે આણ્વિકતા તત્વયોગી ગુણાંકના આધારે નક્કી કરવામાં આવે છે પ્રક્રિયા ક્રમ પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવે છે આણ્વિકતા છે એ ફક્ત પ્રાથમિક પ્રક્રિયાને એટલે ડાયરેક્ટ પ્રક્રિયા થતી હોય એને લાગુ પડે છે જટિલ પ્રક્રિયા માટે કોઈ અર્થ નથી જટિલ પ્રક્રિયા એટલે કે એક કરતા વધુ તબક્કામાં થતી હોય તો બરાબર એક શબ્દ સાંભળજો જટિલ પ્રક્રિયા એક કરતા વધુ તબક્કામાં થાય પણ દરેક તબક્કો છે પ્રાથમિક કહેવાય દરેક તબક્કો કેવો કહેવાય પ્રારંભિક જ કહેવાય પ્રાથમિક જ કહેવાય પરંતુ એ ત્રણે ત્રણ તબક્કામાંથી આપણે સૌથી ધીમો તબક્કો છે એ વેગ નિર્ણાયક થાય બરોબર તો પ્રાથમિક પ્રક્રિયાને લાગુ પડે છે જટિલ પ્રક્રિયા માટે આણ્વિકતાનો અર્થ નથી પ્રક્રિયા ક્રમ પ્રાથમિક અને જટિલ બંનેને લાગુ પાડી શકાય આણ્વિકતા હંમેશા પૂર્ણાંકમાં જ હોય એક આણ્વીય દ્વિઆણ્વીય ત્રિઆણ્વીય જ્યારે પ્રક્રિયા ક્રમ પૂર્ણાંક અપૂર્ણાંક શૂન્ય અને ક્યારેક ઋણ પણ હશે આણ્વિકતા ક્યારે બદલાતી નથી આ પણ મોસ્ટ ટાઈમ એમસીક્યુ ઘણા પદ જોશું હજી તો આપણે બે જ પદ જોયા પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતા બરોબર તો આણ્વિકતા છે ક્યારે બદલાતી નથી જ્યારે પ્રક્રિયા ક્રમ છે બદલાઈ શકે પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે પરિસ્થિતિ બદલાય તો પ્રક્રિયા ક્રમ પણ બદલાશે બરોબર આ ખાસ ધ્યાન રાખજો જ્યારે આણ્વિકતા ક્યારે બદલાતી નથી એના આધારે એક તમને પ્રેક્ટિસ માટે 2A gives 3D એક વ્યાપક પ્રક્રિયા આપી છે એ ત્રણ તબક્કામાં થાય છે એમાંથી તમારે વિકલનીય વેગ સમીકરણ અને પ્રક્રિયા ક્રમ દર્શાવવાનો છે કે આપેલ પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ કયો છે તમારે દર્શાવવાનો છે બરોબર તો આણ્વિકતા છે એ વ્યવસ્થિત તમે જોઈ લેજો ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે એને રિલેટેડ એમસીક્યુ પણ ઘણા હોય છે અને તફાવતની રીતે બે માર્કમાં બોર્ડમાં પણ ક્વેશ્ચન પૂછાઈ શકે હવે રાસાયણિક ગતિકીમાં આપણે જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યાંથી લઈને અત્યાર સુધી છે એ વિકલનીય વેગ સમીકરણના આધારે આપણે વેગ નક્કી કરતા હતા એના ન્યુમેરિકલ્સ દાખલાઓ છે આપણે હજી ગણવાના બાકી છે પણ થોડીક થિયરી આગળ વધારી દઉં પછી આપણે ત્રણ ચાર વિડીયો છે એ ફક્ત દાખલાના જ બનાવશું કારણ કે આમાં દાખલા ખૂબ જ ઉપયોગી છે અને એ વધારે પડતા કોમ્પિટિટિવ એક્ઝામ એમસીક્યુની અંદર છે પૂછાતા હોય છે બરોબર પણ એના માટે પહેલા થિયરી તમારી સ્ટ્રોંગ હોવી જરૂરી છે તો આપણે થિયરી છે એ ક્લિયર કરીએ હવે અત્યાર સુધી મેં તમને કીધું કે વિકલનીય વેગ સમીકરણમાં જનરલી આલેખ કેવો આવતો હતો સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ તો પ્રક્રિયક હોય તો સાંદ્રતા છે એ ઘટતી હતી નિપજ હોય તો સાંદ્રતા વધતી હતી એટલે વક્ર આલેખ મળતો હતો અને ત્વરિત વેગ નક્કી કરતા હતા ત્યારે યાદ અપાવું તો સ્પર્શ રેખા દોરતા હતા ટેન્જેન્ટ લેતા હતા તો એનો ત્વરિત વેગ નક્કી કરવો છે એ મુશ્કેલ બને છે ક્યારે વિકલનીય વેગ સમીકરણના આધારે પરંતુ જો તેનું સંકલન કરવામાં આવે વિકલનીય વેગ સમીકરણનું જો સંકલન કરવામાં આવે તો સુરેખ સમીકરણ મળશે y બરાબર mx + c જેવો આલેખ મળશે સીધી રેખાનો બરોબર તો હવે જે જે પ્રક્રિયા છે એના વિકલનીય વેગ સમીકરણને બદલે વધારે પ્રાયોરિટી છે એ સંકલિત વેગ સમીકરણને દેવામાં આવે છે બરોબર સિમ્પલ આમાં મેસ આવશે તો જુદી જુદી ક્રમની પ્રક્રિયામાં પહેલું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તારવો સંકલિત વેગ સમીકરણ તારવો મોસ્ટ એમપી ફોર 2 માર્ક 3 માર્ક ન્યુમેરિકલ્સ માટે ઉપયોગી છે પણ ક્યાં ક્રમની શૂન્ય ક્રમની પ્રક્રિયા બરાબર ધ્યાન રાખજો અહીં ધારે કે કોઈ એક પ્રક્રિયા છે જેમાં R gives P છે પ્રક્રિયક R માંથી નિપજ P બને છે
तो अपेल प्रक्रिया नो वेग बराबर शू थे, वेग बराबर माइनस डी आर बाय डी टी बराबर के प्रक्रियक नी सांद्रता नी शून्य घात, काई घात नहीं लगत एक्स आ व्यापक प्रक्रिया माटे, पण शून्य क्रम नी कीधी छे तो शून्य क्रम नी प्रक्रिया माटे एक्स बराबर प्रक्रिया क्रम केटलो लेवानो शून्य। हवे आपणे खबर छे के कोई पण नी घात शून्य होय माइनस डी आर बाय डी टी बराबर के कोई पण नी घात शून्य एटले जवाब एक, तो माइनस डी आर बराबर के डी टी हजी सादरूप आपू डी आर बराबर माइनस के डी टी अने हूँ समीकरण एक कहू कई नहीं कर आर गिव स्पीड तो एनु विकलनीय वेग समीकरण माइनस डी आर बाय डी टी बराबर प्लस डी पी बाय डी टी लखवानी जरूर छे नहीं बराबर के आर नी सांद्रता नी शून्य घात कारण के शून्य क्रम नी छे, जो प्रथम क्रम नी होत तो एक लखत लखशू आपणे आना पछीनो प्रथम क्रम ज भणशू अहींया शून्य क्रम नी छे तो ए सादरूप आप्युं। हवे समीकरण एक नू संकलन करता संकलन मां डी आर बराबर माइनस के संकलन मां डी टी, हवे आ तो तमने ख्याल ज हशे डी एक्स नू संकलन शुं थशे एक्स डी आर नू संकलन आर बराबर माइनस के डी टी नू संकलन टी वत्ता आई અહીં આઈ છે સંકલિત અચળાંક છે એને સી દ્વારા દર્શાવી શકો, સી આપેલું હોય એની આપ આઈ આપેલું છે તો આ સમીકરણને હું બે કહું આર બરાબર કે ટી વત્તા આઈ, આઈ સંકલન અચળાંક છે જેને સંજ્ઞા સી વડે પણ દર્શાવે પણ સી ફોર કોન્સન્ટ્રેશન લઈએ છીએ એટલે અહીંયા આઈ દર્શાવ્યો। હવે આઈ નું મૂલ્ય શોધવું હોય તો આઈ નું મૂલ્ય તો કે I નું મૂલ્ય શોધવા માટે t બરાબર 0 લેતા t બરાબર 0 લેતા 0 સમયે r કેટલો હોય r તો કે મૂળ સાંદ્રતા r નોટ જેટલો, મૂળ સાંદ્રતા r નોટ જેટલો જ્યારે t બરાબર 0 હજી બસ જસ્ટ પ્રેક્ટિકલ સ્ટાર્ટ જ કરીએ છીએ તો ત્યારે જે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી હોય મૂળ સાંદ્રતા તો r બરાબર શું લેશે r નોટ r 0 બરાબર તો અહીંયા આર ની જગ્યાએ આર નોટ કે ટી ની જગ્યાએ 0 0 સમય તો વત્તા આઈ તો માટે આઈ બરાબર શું આવ્યો આર નોટ બરોબર। અહીં સમીકરણ 1 નું સંકલન કર્યું સંકલન આવ્યું આર બરાબર માઇનસ કે ટી પ્લસ આઈ। હવે સંકલિત અચળાંક શોધવા માટે ટી બરાબર 0 સમયે आर केटलो थासे मूल सांद्रता जेटलो मुकी दियो मूल्य એટલે આઈ મળી ગયું। સમીકરણ 2 માં મુકતા સમીકરણ 2 માં મૂકો આ આર આ પણ કયું છે t સમયે સાંદ્રતા માઇનસ kt વત્તા i ની જગ્યાએ r નો અને સમીકરણ 3 કયો આ સમીકરણ છે y બરાબર mx plus c જેવું છે સુરેખ સમીકરણ છે એટલે કે અહીં r વિરુદ્ધ t નો આલેખ દોરતા r વિરુદ્ધ t નો આલેખ દોરતા એ આલેખ આવો મળશે શું r વિરુદ્ધ t નો આલેખ કેવો મળશે સુરેખ જેમાં ઢાળનું મૂલ્ય ઢાળ બરાબર માઇનસ કે ઢાળ બરાબર માઇનસ કે આંતરછેદ એટલે મૂળ સાંદ્રતા સી દરેક આલેખ પણ છે યાદ રાખવાના કારણ કે એમસીક્યુ ની અંદર આલેખ આપીને કે આર વિરુદ્ધ ટી નો આલેખ કયો મળશે તો એમાં આ રીતે આમાં જુદા જુદા ફેરા હોય તો ગોટે ચડી જાય બરોબર। એટલે અહીં સમય સાથે સમય જેમ વધે તેમ પ્રક્રિયકની સાંદ્રતા છે ઘટતી જાય છે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે તો ઢાળનું મૂલ્ય માઇનસ કે
બરોબર આરબી રૂટીનો આલેખ. હવે સમીકરણ 3 પરથી હું વેગ અચળાંક ને સૂત્રનો કરતા બનાવું તો કેટી બરાબર કેટી ના બદલી આવું તો અહીં આર નોટ માઇનસ આર આ ટી સમય સાંદ્રતા આ મૂળ સાંદ્રતા કે બરાબર આર નોટ માઇનસ RT by T. जो T समय सांद्रता अने मूल सांद्रता जानता होय तो एनो वेग अचळांक शोधी शकाय अने एनो एकम थासे मोल प्रति लीटर इंटू सेकंड कारण के मोलर मोल प्रति लीटर इंटू टी सेकंड मोल लीटर इनवर्स सेकंड इनवर्स शून्य क्रम की प्रक्रिया શૂન્યક્રમની પ્રક્રિયામાં સાંદ્રતા ગમે એટલી વધારો ડબલ કરો ત્રણ ગણી કરો ચાર ગણી કરો ગમે એટલું અહીંયા હું 10 ગણી કરું તો 10 ની 0 ઘાત એટલે વેગમાં કાંઈ ફેર પડતો નથી તો બરાબર ધ્યાન રાખજો વેગ અને વેગ અચળાંક ક્યારે સમાન બને ફરી એકવાર કહું છું હવે આ ટ્વિસ્ટિંગ લેવલનો ટોપિક થયો કે જો કોઈ પણ ક્રમની પ્રક્રિયા હોય તો એમાં પ્રક્રિયકની સાંદ્રતા 1 મોલ લ્યો પ્રક્રિયક ની સાંદ્રતા 1 મોલર લ્યો તો ઘાત ગમે તેટલી હોય તો વેગ અને વેગ અચળાંક સમાન થશે બીજા નંબરમાં પ્રક્રિયક ની સાંદ્રતા ગમે તેટલી ફેરફાર કરો ગમે તેટલી પણ જો શૂન્ય ક્રમ ની હોય તો વેગ અને વેગ અચળાંક કેવા થશે સમાન વેગ અને વેગ અચળાંક સમાન થાય માટે વેગ અને વેગ અચળાંકના એકમ પણ સમાન થશે તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વેગ અને વેગ અચળાંક સમાન થશે એના એકમો પણ મોલ પ્રતિ લીટર ઇન્ટુ સેકન્ડ થશે બરાબર હવે પ્રશ્ન એ થતો હોય કે શૂન્ય ક્રમની પ્રક્રિયા કઈ કે સાંદ્રતા આટલી બધી ફેરફાર કરો તો એ કઈ વેગમાં ફેર ન પડતો નહીં તો આપણે લસ અટેલિયરમાં ભણ્યા હતા કે ભાઈ સાંદ્રતા વધારતા પ્રક્રિયા વેગ વધે છે પુરોગમી દિશામાં થાય તો આમાં કયું તો આપણે એક્ઝામ્પલ પણ લેશું કે શૂન્ય ક્રમની પ્રક્રિયા કઈ કહેવાય બરોબર તો પેલા આટલું આ જોઈ લેવાનું છે એમસીક્યુ માટે છે એ ટાણનું મૂલ્ય આલેખ આ બધું યાદ રાખવાનું છે દાખલા માટે આ સૂત્ર યાદ રાખવાનું છે એકદમ સિમ્પલ અને સોબર છે પેલા આટલું વ્યવસ્થિત જોઈ લ્યો પછી આપણે એના એક્ઝામ્પલ લઈએ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા કઈ છે શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ શૂન્ય ક્રમની પ્રક્રિયાનો ઉદાહરણ ક્યાં લઈએ તો કે ખૂબ જ ઝીણા નિકલની સપાટી ઉપર એમોનિયા વાયુનું અધિશોષણ તો અધિશોષણ એટલે સપાટી ઉપર થતું શોષણ નિકલની સપાટી ઉપર એમોનિયા છે એ શોષાતો જશે આ એમોનિયા છે ને અલગ કલરથી બતાવું શરૂઆતમાં એમોનિયાનું અધિશોષણ થઈ ગયું તો અહીં પ્રક્રિયાનો વેગ છે એ નીચા દબાણે બરાબર ધ્યાન રાખજો નીચા દબાણે શું આવશે વેગ બરાબર k1 એમોનિયાની સાંદ્રતાની 1 ઘાત / k2 જે કેવન પુરોગામી પ્રક્રિયા વેગ અચળાંક કહેવાય કે ટુ પ્રતિગામી પરંતુ હવે એમોનિયાને ઊંચા દબાણે આખો એમોનિયાથી ઢંકાઈ ગયો અધિશોષણ થઈ ગયું હવે હું એમોનિયા એમાં પાસ કરતો જાઉં તો હવે શું થશે એમોનિયાની સાંદ્રતા ગમે એટલી ફેરફાર કર વધારો પણ અતિશોષણ પામતું નથી તો એ સાંદ્રતાથી સ્વતંત્ર થઈ ગયું પ્રક્રિયાનો વેગ કેવો થઈ ગયો સાંદ્રતાથી સ્વતંત્ર સાંદ્રતા ગમે તેટલી હોય બરોબર તો ત્યાં સાંદ્રતાથી સ્વતંત્ર થઈ જાય તો એને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય પહેલા પ્રથમ ક્રમની હતી બરાબર ધ્યાન રાખજો પણ ઊંચા દબાણે સાંદ્રતાથી
સ્વતંત્ર. હવે તમે ગમે એટલો એમોનિયા મૂકો, પેટ ભરીને જમી લીધું, પછી ગમે એટલા 32 ભાતના ભોજન મૂકો, એક એક અટકો અટશું નહીં. તો સાંદ્રતાથી સ્વતંત્ર હોય એવી પ્રક્રિયાને જો વેગ બરાબર કે આજની સાંદ્રતાની શૂન્યકા. સાંદ્રતા ગમે એટલી ફેરફાર કરો, અહીં 20 ગણી કરી, વેગ તો કેટલો રહ્યો? વેગ અચળાંક જેટલો જ. અહીં કહેવાનો મતલબ, જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ સાંદ્રતાથી સ્વતંત્ર બને તો એ શૂન્ય ક્રમની જ હોય. એ ક્યાં ક્રમની હોય? શૂન્ય ક્રમની. બાકી વેગ બરાબર કે સાંદ્રતા બમણી કરતા વેગ બમણો થતો હોય તો પ્રથમ ક્રમની, વેગ ચાર ગણો થતો હોય તો દ્વિતીય ક્રમની. આગળ મેં ડિસ્કશન કર્યું જ છે, બરોબર. અહીં 8 ગણી થતી હોય તો તૃતીય ક્રમની, પણ વેગમાં કઈ ફેર ના પડતો હોય તો કેવો હોય? શૂન્ય ક્રમની. આપણે દાખલા ગણશું ત્યાં થિયરીના દરેક કન્સેપ્ટ ફરી પાછા ક્લિયર થઈ જશે, બરોબર. પણ અત્યારે શું, ઊંચા દબાણે કેવી સાંદ્રતાથી સ્વતંત્ર બને એટલે કે શૂન્ય ક્રમની બનશે. બીજું એ પોઈન્ટ પણ ક્લિયર કરી લઈએ કે આણ્વિકતા ક્યારે બદલાતી નથી, જ્યારે પ્રક્રિયા ક્રમ બદલાઈ શકે. પેલા કેવી હતી? નીચા દબાણે એમોનિયાનું અધિશોષણ એ પ્રથમ ક્રમની હતી. ક્યાં ક્રમનું હતું? પ્રથમ ક્રમનું. પણ ઊંચી સાંદ્રતા અથવા ઊંચા દબાણે કેવી થઈ ગયું? શૂન્ય ક્રમની. એવી રીતે એચઆઈનું ગોલ્ડની સપાટી ઉપર વિઘટન થાય, આ પણ શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. આપણે કેવી કહેવાય છે? શૂન્ય ક્રમની. હજી એક એક્ઝામ્પલ આપો. H2 અને Cl2 માંથી HCl બને તો એ સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે. કેની હાજરીમાં થાય છે? સૂર્યપ્રકાશની હાજરીમાં. સૂર્યપ્રકાશના પારજામલી કિરણો ક્લોરીન ઉપર પડે એટલે એનું વિઘટન થઈ અને એ મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા થતી હોય છે અને HCl બને. તો એમાં રોલ છે એ સૂર્યપ્રકાશનો છે. સૂર્યપ્રકાશ ના હોય, અંધારું કરી નાખું તો આ પ્રક્રિયા થાય નહીં. પછી તમારી આગળ H2 ને Cl2 નો જથ્થો ગમે એટલો ભલે ન હોય, તમારી પાસે છે આટલા મીટર ક્યુબ હાઇડ્રોજન છે, આટલા મીટર ક્યુબ છે ક્લોરિન છે, પણ લાઇટ વેગી અંધારું છે તો હાઇડ્રોજન ક્લોરિન વચ્ચે પ્રક્રિયાથી HCl બનતો નથી. સૂર્યપ્રકાશ જેવો પડ્યો એવો. તો અહીં આપેલ પ્રક્રિયાથી સાંદ્રતાથી સ્વતંત્ર થઈ ગઈ, બરોબર. હાઇડ્રોજન ક્લોરિન નું શું કામ? સૂર્ય જ ના હોય તો. એવી રીતે કુદરતમાં થતી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, બરોબર. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી તો છે જ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીથી ગ્લુકોઝ બને એ સૂર્યપ્રકાશની હાજરીમાં થાય, રાત્રે નથી થતો. નહી તો રાતના એ CO2 ને પાણી તો હોય જ છે, આપણા શરીરની અંદર CO2 નું હોય છે, પાણી હોય છે, તો કેમ ગ્લુકોઝ નથી બનતો? તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ ની મદદથી છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય. તો ન્યા રોલ સૂર્યપ્રકાશનો છે, સાંદ્રતાનો નથી, CO2 નો નથી, પાણીનો નથી, અહીં હાઇડ્રોજનનો નથી, ક્લોરિનનો નથી. તો આ બધી પ્રક્રિયા છે શૂન્ય ક્રમની કહેવાય, સાંદ્રતાથી સ્વતંત્ર. અહીં એક્ઝામ્પલ આપ્યું એમોનિયાનું અધિશોષણ, એચઆઈનું H2 અને I2 ની વિઘટન ગોલ્ડની સપાટી ઉપર થાય છે. તો અહીં એચઆઈની સાંદ્રતા ગમે તેટલી હોય પણ Au ગોલ્ડની સપાટી પર જ થાય છે, તો એ સાંદ્રતાથી કેવું થઈ ગયું? સ્વતંત્ર. ગોલ્ડ ના હોય તો ગમે એના ઉપર વિઘટન થાય નહીં. તો આવી પ્રક્રિયા છે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, બરાબર. શૂન્ય ક્રમની પ્રક્રિયા, સંકલિત વેગ સમીકરણ તારવો વગેરેની ચર્ચા જોઈ. આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ, પણ નિયમિત દરેક વિડીયો છે, કન્ટિન્યુ જોતા રહ્યો, ડે ટુ ડે નું વર્ક કરતા રહ્યો. જે તે પ્રશ્ન, ક્વેશ્ચન, શોર્ટ ક્વેશ્ચન, પ્રશ્ન પૂછું એ જવાબ તમે આપતા રહ્યો એવો મારો આગ્રહ છે. થેન્ક યુ સાઈરામ.